છેલ્લા કેટલાય સમયથી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા વિવિધ રીતરિવાજ તેમજ કુરિવાજોને ડામવા માટે પ્રયાસો હાથ ધરાયા હતા, ત્યારે તાજેતરમાં સાબરકાંઠા ઝોનનું મહિલા જાગૃતિ સંમેલન યોજાયું હતું, જેમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પાટીદારોના આ મહિલા તેમજ યુવા સંમેલનના એક સાથે 25 જેટલા રિવાજોને સામાજિક રીતે પૂર્ણ વિરામ કરી દેવાયો છે, જે અંતર્ગત સમાજમાં વ્યસન કરનારાઓ સહિત વિવિધ પ્રણાલીઓમાં પણ સમગ્ર સમાજ એકરૂપ બન્યો છે. આ સંમેલનની અંદર 7,000 થી 8,000 બહેનો અને યુવા દીકરીઓ ભેગા થયા હતા અને એના પરથી એવું લાગ્યું કે આપણને આપણી આ સમાજનું આ સમાજના આવા સંમેલનો અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કરવા જોઈએ અને એના થકી સમાજની દશા અને દિશા બંને બદલવાનો મોકો મળે છે અને સમાજની અંદર જેટલા કુરિવાજો જે ધીરે ધીરે પગરણ માંડી રહ્યા છે એ કુરિવાજોને આપણે આને જ્યારે નાથીશું ને એને નાથવાનો એક આ મોટો મોટો પહેલો પ્રયત્ન હતો કે આ સાબરકાંઠા ઝોનની અંદર પ્રથમ આ મહિલા સંમેલન થયું અને એની અંદર આપણે આ કુરિવાજોને નાથવાનું કામ કર્યું છે. અને હું એવું માનું છું કે આખી સમાજ વતી આવા જ્યાં જ્યાં મહિલા સંમેલનો થાય ત્યાં સમાજની અંદરથી આ કુરિવાજો કાઢવાનું એક સૌથી મોટું પ્રથમ પગલું આ સાબરકાંઠા ઝોને ભર્યું છે. સમાજમાં યોજાતા બેબી શાવર, છૂટાછેડા સહિત વ્યસનના વધતા જતા દુષ્પ્રભાવને દૂર કરવા માટે સૌ કોઈએ એક થઈને પહેલ કરી છે. તાજેતરમાં સાબરકાંઠાના હિંમતનગરમાં યોજાયેલા સંમેલનમાં હજારોની સંખ્યામાં મહિલાઓ સહિત યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે જાહેરમાં શપથ મેળવીને સામાજિક ક્રાંતિની શરૂઆત કરી છે. અખિલ ભારતીય સાબરકાંઠા ઝોન અને મહિલા સંઘ આયોજિત આ એક સરસ અમારો કચ્છી સમાજનો પ્રોગ્રામ હતો. એમાં લગભગ 7,000-8,000 મહિલાઓ અને યુવાઓની હાજરી હતી. આમાં અમારા સમાજવાળાએ જે કુરિવાજો જેમ કે હલ્દી રસમ છે, પ્રી વેડિંગ છે, છૂટાછેડા છે, આ બધાનો અને વ્યસન માટેનો આ વાયરો બધે ચારે બીજે દિશાએ વાઈ રહ્યો છે. એ વાયરો અમારા સમાજમાં આવે નહીં એ માટેની જાગૃતિ માટેનું એક અભિયાન હતું. એટલે અમે અત્યારે જે આ અભિયાન કર્યું ને બધા આગળ જે પ્રસ્તુત કરી એનાથી બધાને સચેત કર્યા છે કે આવા વાયરાઓ વાઈ રહ્યા છે તો આપણે એનાથી સચેત રહીએ.